ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે કાવ્ય 14 ઉદેરે ગુલાલ તેને સરસ મજાની સમજૂતી મેળવી હતી, બરાબર ને ફ્રેન્ડ્સ? ત્યારબાદ આપણે ભાષા સજ્જતામાં અર્ધભેદનો એકમ પણ જોયો હતો. હવે આજે આ કાવ્યના આધારે આપવામાં આવેલા સ્વાધ્યાયની આપણે ચર્ચા કરીશું, પણ તે પહેલા ફરીથી એકવાર કાવ્ય ગાન કરીએ. તો ચાલો તમે પણ બધા મારી સાથે આ કાવ્યનું ગાન કરો. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, અહીં કાવ્યના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે તેનો જવાબ એક એક વાક્યમાં લખવાનો છે. જેમ કે આપણે પહેલો સવાલ જોઈએ, કોની તોડી આવી રહી છે?
તો ફ્રેન્ડ્સ, આપણે કાવ્યમાં જોયું હતું ને, તો બોલો આ સવાલનો જવાબ શું આવશે? હા, ઘેરૈયાઓની તોડી આવી રહી છે. તેવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ, તોરાએ મર્યાદા વટાવતા શું કર્યું? યાદ છે તમને? હા, તોરાએ મર્યાદા વટાવતા કાકાની ટોપી ઉછાળી. તો ફ્રેન્ડ્સ, બાકીના પ્રશ્નોના જવાબ આવી જ રીતે તમારે લખવાના રહેશે. પ્રશ્ન બે, આ કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડીઓ લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ કાવ્યનું પઠન કર્યું હતું, તો અહીં આપણે કાવ્યમાંથી સમાન પ્રાસવાળા શબ્દો શોધી કાઢવાના છે. તો ચાલો આપણે ફરીથી એકવાર કાવ્યનું પઠન કરીએ અને સાથે સાથે સમાન પ્રાસવાળા શબ્દો શોધી કાઢીએ. તો ચાલો પહેલી પંક્તિનું વાંચન કરીએ. ઘેરૈયાની આવી તોડી ઉડેરે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડેરે ગુલાલ. તો જુઓ, તમને આ બે પંક્તિમાં કયા શબ્દો સમાન પ્રાસવાળા જોવા મળે છે? હા, તોડી હોળી, તો એની નીચે મેં લીટી દોરી દીધી છે. તમારે આ શબ્દો લખવાના છે. હવે જોઈએ તેના પછીની બે પંક્તિ. રંગભરી પિચકારી લાવ્યા ઉડેરે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડેરે ગુલાલ. તો આ પંક્તિમાં તમને લાવ્યા અને ફાવ્યા એ બે શબ્દો સમાન પ્રાસવાળા જોવા મળે છે. હવે ત્યાર પછીની બે પંક્તિ જોઈએ. કાકાની ઉછાળી ટોપી ઉડેરે ગુલાલ, ટોળાએ મરઝાડા લોપી ઉડેરે ગુલાલ. તો અહીં આ કાવ્ય પંક્તિમાં ટોપી અને લોપી આ બે શબ્દો તમને સમાન પ્રાસવાળા જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમારે આગળની કાવ્યને પણ વાંચવાની છે અને તેમાં રહેલા બાકીના સમાન પ્રાસવાળા શબ્દોને શોધી કાઢવાના છે. હવે જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો. ફ્રેન્ડ્સ, અહીં કેટલીક પંક્તિ આપવામાં આવી છે, તેમાં કવિ શું કહેવા માંગે છે તે આપણે સમજાવવાનું છે. આપણે આગળ કાવ્યની સમજૂતી પણ મેળવી જ હતી. તો ચાલો જોઈએ. કાકાની ઉછાળી ટોપી ઉડેરે ગુલાલ, તોડાએ મરઝાડા લોપી ઉડેરે ગુલાલ. એટલે અહીં એવું કહેવા માંગે છે કે જે આ ઘેરૈયાઓની તોડી છે, તેઓ હોળીનો તહેવાર મનાવવામાં એટલા બધા મશગુલ છે કે તેમણે દરેક મર્યાદાઓને ઓળંગી નાખી છે અને તેમાં તેઓ એક કાકાની ટોપીને પણ ઉછાળીને નીચે ફેંકી દે છે. ત્યારબાદ આગળની પંક્તિ છે. ખજૂર ધાણી શ્રીફળ માંગે ઉડેરે ગુલાલ, મરટા લાગો વટ્ટી આગે ઉડેરે ગુલાલ. અહીં કહેવામાં આવ્યું છે કે આ ઘેરૈયાઓની ટોળી લાગો માંગવા માટે નીકળી છે, એટલે કે પોતાના હકનું વસ્તુઓ અથવા તો પૈસા માંગે છે. તેમાં તેઓ ખજૂર ધાણી શ્રીફળ એવું બધું માંગી રહ્યા છે અને તેમને આ વસ્તુ મળે છે એટલે તેઓ ત્યાંથી આગળ વધીને બીજા ઘરે જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમારે પણ કાવ્યની પંક્તિઓનો ભાવાર્થ સમજાવવાનો છે અને અહીં તેનું લેખન કાર્ય કરવાનું છે. તો ચાલો હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચાર, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. ફ્રેન્ડ્સ, અહીં કાવ્યની પંક્તિ આપવામાં આવી છે પણ તે અધૂરી છે, તો આપણે તેને પૂર્ણ કરીને લખવાની છે. તો જુઓ, આ કાવ્ય પંક્તિની શરૂઆત ક્યાંથી થઈ છે? હા, ઘેરૈયાની આવી, તો ત્યાંથી શરૂ કરીને ક્યાં સુધી ગાવાની છે? ફાવ્યા ઉદેરે ગુલાલ. તો ચાલો તમે પણ મારી સાથે કાવ્યગાન કરો. ઘેરૈયાની આવી તોડી ઉડેરે ગુલાલ, આલો પૈસો આજે હોરી ઉદેરે ગુલાલ, રંગ ભરી પિચકારી લાવ્યા ઉદેરે ગુલાલ, જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડેરે ગુલાલ. તો ફ્રેન્ડ્સ, હવે આ કાવ્યની પંક્તિને આપણે અહીં લખી રહીશું. તો તમારે પણ આ પ્રમાણે ગાવાનું છે અને ત્યારબાદ તેનું લેખન કાર્ય કરવાનું છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન પાંચ, સૂચના પ્રમાણે કરો. પહેલી સૂચના છે, તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો. ફ્રેન્ડ્સ, તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે તેની તમારે યાદી બનાવવાની છે. ત્યારબાદ
બીજી સૂચના, તમને ગમતા બે તહેવારોના નામ લખો. અહીં તમને જે તહેવાર ગમતો હોય તેના નામ લખવાના છે. જેમ કે મને તો મકર સંક્રાંતિ અને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે. તેવી રીતે તમને જે તહેવાર ગમતા હોય તેના તમારે અહીં નામ લખવાના છે. ત્યારબાદ ત્રીજી સૂચના છે, તહેવારો તમને શા માટે ગમે છે ટૂંકમાં જણાવો. ફ્રેન્ડ્સ, હવે તમે અહીં જણાવ્યું કે તમને આ બે તહેવાર ગમે છે, તો એ તહેવાર તમને કયા કારણથી ગમે છે તે તમારે અહીં ટૂંકમાં જણાવવાનું છે. જેમ કે મેં તમને કહ્યું કે મકર સંક્રાંતિનો તહેવાર મને ગમે છે, તો મને જે પતંગ ઉડાવવાનું હોય છે તે ખૂબ ગમે છે. ત્યારે જે લાડુ ચીકી એવું બધું બનાવવામાં આવે છે તે મને ખૂબ જ ભાવે છે, તેથી મને મકર સંક્રાંતિનો તહેવાર ગમે છે. તેવી જ રીતે દિવાળીમાં ફટાકડા ફોડવા, મીઠાઈ ખાવી, નવા નવા કપડાં પહેરવા, બધા લોકોને મળવું, એના કારણે મને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ તમને જે તહેવાર ગમે છે તે શું કામ ગમે છે તે આવી રીતે લખીને જણાવવાનું છે. હવે જોઈએ પ્રશ્ન 6. નીચેના આપેલા શબ્દોમાં એક શબ્દ જુડો પડે છે. જુડો પડતો શબ્દ શોધીને તેના ઉપર ગોર કરો. ફ્રેન્ડ્સ, અહીં ચાર ચાર શબ્દોના જૂથ આપવામાં આવ્યા છે. આ ચાર શબ્દમાંથી કોઈ એક શબ્દ જુડો પડે છે તો આપણે તેને શોધી કાઢવાનો છે. ત્યારબાદ તેની ઉપર ગોર કરવાનું છે. જેમ કે પહેલું આપણે જોઈએ તો અહીં ચાર શબ્દો છે, પિચકારી, ઘેરૈયા, રંગ, ફટાકડા. તો આમાં તમને કયો શબ્દ જુડો લાગે છે બોલો? હા, ફટાકડા. હવે આગળ જે ત્રણ શબ્દો આપ્યા છે, પિચકારી, ઘેરૈયા, રંગ, એ બધા હોળીને તહેવારને લગતા છે, જ્યારે ફટાકડા એ દિવાળીના તહેવારને લગતો છે. બરાબર ને? એટલે આ શબ્દ જુડો પડે છે, તો તેની ઉપર આપણે ગોળ કરી દઈશું. હવે આપણે બીજું જોઈએ, વરસાદ, પાણી, વાદળ, ઘણી. તો અહીં તમને જુડો પડતો શબ્દ કયો લાગે છે? હા, ઘણી. બરાબર ને? તો એની ઉપર આપણે ગોળ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તેવી જ રીતે બાકી અહીં બીજા પણ ચાર ચાર શબ્દોના જૂથ આપવામાં આવ્યા છે. તો તમારે આ શબ્દોનું વાંચન કરવાનું છે, ત્યારબાદ જે શબ્દ જુડો પડતો હોય તેની ઉપર ગોર કરવાનું છે. તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7. નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. ફ્રેન્ડ્સ, આ પ્રમાણેનો પ્રશ્ન આપણે ઘણી બધી વાર કરી ગયા છે. તો ચાલો આપણે શબ્દોનું વાંચન કરીએ, ત્યારબાદ તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ. પિચકારી, ચૂંદડી, ખજૂર, ઉછાળવું, ઢાણી, ઘેરૈયો. તો ફ્રેન્ડ્સ, આમાં સૌથી પહેલાં કયો શબ્દ આવશે જુઓ તો? કોઈ સ્વરથી શરૂ થતો શબ્દ છે? હા, ઉછાળવું. તો પહેલો શબ્દ આવશે ઉછાળવું. ત્યારબાદ બીજો શબ્દ કયો આવશે? ખજૂર. બરાબર ને? હા. હવે ત્રીજો શબ્દ આવશે ઘેરૈયો. તો ફ્રેન્ડ્સ, હજી એ ત્રણ શબ્દો બાકી છે. કયા કયા છે જુઓ તો? પિચકારી, ચૂંદડી અને ધાણી. તો તમારે આ શબ્દોને શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે અને ત્યારબાદ અહીં લખી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના આધારે આપણે જે સ્વાધ્યાયની ચર્ચા કરી તેના પ્રશ્નો હવે તમને સમજાઈ ગયા હશે. બરાબર ને? તો આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું. આવજો.